नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 માં પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરશું। આગળ આપણે ત્રીજા ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો પૂરેપૂરો અભ્યાસ કર્યો। ત્યારબાદ હવે પછી આપણે નવું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરશું, જે આપણું પહેલું ચેપ્ટર છે। કયું ચેપ્ટર છે? પહેલું ચેપ્ટર। તો એ કેટલા ગુણનું છે? તો કે કુલ ગુણ 4 છે। चार मार्क नो आ चेप्टर आपने पूछा, एमां कई रीते पूछा है ये तमने हूँ कही दो। बे बे मार्क ना बे दाखला पूछा है, बे बे मार्क ना बे दाखला, अथवा तो केटलीक वार बे गुणनो एक दाखलो अने बे एमसीक्यू पण आपने पूछी सके। अगाउना जे आपणे आगला वर्ष में जे परीक्षा में पूछाणो तो एमांथी एक बे गुणनो दाखलो अने बे एनी खाली जग्या, एटले के एमसीक्यू में होय पण खरा खट खोटा में पण होय, बराबर गमे एमां होय, वैकल्पिक होय, એટલે કે ચાર માર્કનું આ ચેપ્ટર છે। તો વાસ્તવિક સંખ્યાઓનો આપણે અભ્યાસ કરી, એ પહેલા આપણે અગાઉના ધોરણમાં ઘણી બધી સંખ્યાઓનો અભ્યાસ કર્યો। તો કઈ કઈ સંખ્યાઓનો આપણે અગાઉના ધોરણમાં એટલે કે આ 9માં 8માં 7માં આપણે જે અભ્યાસ કર્યો એ બધી જ સંખ્યાઓનો અત્યારે વળી પાછો આપણે અભ્યાસ કરશી। તો પહેલું જ આવું તો આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા પ્રાકૃતિક સંખ્યા, પછી આવતું પૂર્ણ સંખ્યા, પછી આવતું પૂર્ણાંક સંખ્યા, પછી આવતું સમય સંખ્યા, અને પછી આવતું અસમય સંખ્યા, અને ત્યારબાદ જે આવતું એ વાસ્તવિક સંખ્યા આવતું, જે આપણે ધોરણ 10 માં શીખવાનું થાય વાસ્તવિક સંખ્યાઓ વિશે। પણ અગાઉ જે આપણે શીખી ગયા બધી સંખ્યાઓ એનો વળી પાછો આપણે અભ્યાસ કરીએ। તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીં, આપણે કઈ કઈ સંખ્યાઓનો અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં કર્યો? તો પહેલું જ આવતું આપણું પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યા છે જેને આપણે શેના તરીકે સંકેતમાં દર્શાવતા? તો કે n તરીકે, કેપિટલ n, એટલે આપણે એને કઈ સંખ્યા કહી? પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો અગાઉના ધોરણમાં શીખી ગયા એ પ્રમાણે બધી જ ધન સંખ્યાઓ, એટલે કે 1, 2, 3 થી અનંત સુધીની બધી જ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય। એટલે કે બધી જ કેવી સંખ્યા? તો કે ધન સંખ્યા। બધી જ ધન સંખ્યા છે જેનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય, એટલે કે પ્રાકૃતિક સંખ્યાને એન વડે, નેચરલ નંબર એટલે કે એન તરીકે ઓળખવામાં આવે, અને જેમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય, એટલે કે બધી જ ધન સંખ્યા એટલે કે 1, 2, 3 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય। ત્યારબાદ આપણે શીખી ગયા પૂર્ણ સંખ્યા, ત્યારબાદ બીજી કઈ સંખ્યા આવતી? તો કે પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યાને આપણે શેના તરીકે દર્શાવતા? તો કે W તરીકે, એટલે કે હોલ નંબર, બરાબર W તરીકે આપણે ઓળખતા। તો પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે 0 અને ધન, 0 અને ધન સંખ્યા રહે એનો સમાવેશ કઈ સંખ્યામાં થાય? પૂર્ણ સંખ્યામાં। તો પૂર્ણ સંખ્યામાં કઈ આવશે? તો કે 0, 1, 2, 3 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય। એટલે કે કઈ કઈ સંખ્યા આવે? તો કે 0 અને બીજી કઈ સંખ્યા આવે? તો કે ધન। 0 અને ધન સંખ્યા રહી એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય, એટલે કે 0, 1, 2, 3 થી અનંત સુધીની સંખ્યા છે જેનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો તફાવતમાં તમને ખબર પડી ગઈ કે પ્રાકૃતિક સંખ્યામાં બધી ધન સંખ્યા આવે, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0 પણ આવે અને બધી ધન સંખ્યા એટલે કે 1, 2, 3 થી અનંત સુધીની સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે। તો તમે જોઈ શકો કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં બંનેમાં ફક્ત ખાલી શું તફાવત છે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3 થી અનંત સુધીની ધન સંખ્યા આવે, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે। એટલે કે વધારાની મારી સંખ્યા કઈ આવે? તો કે 0 આવે। ત્યારબાદ ત્રીજું જોઈએ, પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા જેને આપણે શેના તરીકે ઓળખતા? તો કે ઝેડ તરીકે। શેના તરીકે? તો કે ઝેડ તરીકે। તો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો વળી પાછું આપણે યાદ કરીએ કે પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ અને 0 ત્રણેયનો સમાવેશ થાય, એટલે કે કઈ કઈ સંખ્યા આવે? તો કે 0 આવે,
ત્યારબાદ બધી ધન એક બે ત્રણ થી અનંત સુધીની બધી સંખ્યા, ત્યારબાદ આ બાજુ માઇનસ એક માઇનસ બે, ત્યાંથી અનંત સુધીની બધી જ સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય? તો કે પૂર્ણાંક સંખ્યામાં થાય. એટલે કે કઈ કઈ સંખ્યા આવે? તો કે ઋણ સંખ્યા, ઋણ સંખ્યા, શૂન્ય અને બધી ધન સંખ્યા. કઈ કઈ સંખ્યા આવે? તો કે ઋણ સંખ્યા, શૂન્ય અને બધી જ ધન સંખ્યા રહી, જેનો સમાવેશ કેમાં થાય? તો કે પૂર્ણાંક સંખ્યામાં થાય. શેમાં થાય? તો કે પૂર્ણાંક સંખ્યામાં. તો આ વિદ્યાર્થીઓ યાદ ખાસ રાખજો કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. હવે આ ત્રણ ઉપરથી હું તમને પૂછું, ખરા ખોટામાં આપણને, એટલે કે ખરા ખોટામાં આપણને પૂછી શકે કે પૂર્ણ સંખ્યા રહી પ્રાકૃતિક સંખ્યા છે? દરેક પૂર્ણ સંખ્યા રહી પ્રાકૃતિક સંખ્યા છે એવું આપણને પૂછ્યું, તો બધી જ પૂર્ણ સંખ્યા રહી એ પ્રાકૃતિક સંખ્યા ન થાય. કેમ? તો કે આ બધી સંખ્યા આમાં સમાવેશ ન થાય. કેમ કે ઝીરો નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય નહીં. તો પ્રશ્ન સમજો ખાસ, મેં શું પૂછ્યું? તો કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો શું આવશે? ખોટું. કેમ? તો કે ઝીરો નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય નહીં. પરંતુ જો મને એવું પૂછે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય, તો સાચું. કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા રહી પૂર્ણ સંખ્યામાં આવે છે. આવે છે, તમે જોઈ શકો, એક બે ત્રણ થી અનંત સુધીની ધન સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. તો આથી હું કહી શકું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ આમાં ને આમાં જોઈએ કે દરેક પૂર્ણ સંખ્યા છે તે પૂર્ણાંક સંખ્યા છે, તો કે હા. કેમ? તો કે ઝીરો એક બે ત્રણ થી બધી પૂર્ણ સંખ્યાઓ રહી પૂર્ણાંક સંખ્યામાં આવે છે. જો પણ તમને ઊંધું પૂછે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો ખોટું આવે. કેમ? તો કે માઇનસ નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય નહીં. એવી જ રીતે ત્રીજાનું જોઈએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, સોરી, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો કહી શકી. કેમ? તો કે એક બે ત્રણ આમાં આવે, તો કે આ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. અથવા તો એવું પૂછે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો શું આપણે કહી શકીએ? ખોટું. કેમ કે આ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં ન થાય. કોનો ન થાય? તો કે ઝીરો અને ઋણ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય નહીં. તો આ ત્રણ સંખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો હતો, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. ત્યારબાદ ચોથી સંખ્યા આપણે જોઈ હતી, સમય સંખ્યા. કઈ સંખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો હતો? તો કે સમય સંખ્યા. તો સમય સંખ્યાઓ વિશેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અગાઉના ધોરણમાં, એટલે કે ધોરણ 9માં. સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકી તથા q રહ્યો એ 0 નો હોવો જોઈએ, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે જેને તમે દર્શાવી શકો એ બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય? તો કે સમય સંખ્યા કહેવાય. પરંતુ એમાં નિયમ હતો કે p અને q રિયા પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને q આપણો 0 હોવો જોઈએ નહીં. આ આપણે ખાસ યાદ રાખવાનું હતું. તો ત્રીજું લઈએ એના પછીનું, સોરી, ચોથું, સમય સંખ્યા. સમય સંખ્યા, સમય સંખ્યાને આપણે શેના તરીકે ઓળખતા? તો કે q તરીકે. કેના તરીકે? તો કે q તરીકે. તો સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને, જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય અને p અને q, શું કીધું? તો કે દરેક સંખ્યાને p છેદમાં q સ્વરૂપે, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે, અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકી. તથા આપણને શું કીધું એ આપણે ખાસ સમજવાનું થાય કે p છેદમાં q સ્વરૂપે આપણે દર્શાવી દીધા, જ્યાં p અને q રે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, જ્યાં p અને q, p અને q એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. ખાસ યાદ રાખજો, કઈ સંખ્યા? તો કે પૂર્ણાંક સંખ્યા. શું કીધું? તો કે p અને q એ પૂર્ણાંક સંખ્યા હોય અને q નોટ ઇક્વલ ટુ 0, q નોટ ઇક્વલ ટુ 0 હોય,
केवी संख्या कहवाय तो के समय संख्या कहवाय। आ खास समझवानुं छे, आपणे नवमामां शीखी गया छी કે સમય સંખ્યા કોને કહેવાય ફરીથી કહું કે p છેદમાં q સ્વરૂપે તમે એને દર્શાવી શકો, એટલે કે અપૂર્ણાંક તમે દર્શાવી શકો અંશ અને છેદ, પણ એનો નિયમ શું કીધો તો કે p અને q રહી કઈ સંખ્યા હોવી જોઈએ, તો કે p અને q એ કઈ સંખ્યા હોવી જોઈએ તો કે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ। પૂર્ણાંક એટલે આપણી કઈ સંખ્યા, તો કે ઝીરો હોઈ શકે, ઋણે હોઈ શકે અને ધને હોઈ શકે, પણ q રહ્યો એ આપણો ઝીરો હોવો જોઈએ નહીં। છેદ કોઈ સંખ્યાનો કોઈ દી ઝીરો ન હોય, હોય કોઈ દી છેદ કોઈ દી કોઈ સંખ્યાનો ઝીરો હોય નહીં। આપણે અગાઉ પણ એવું શીખી ગયા, મારે લખવું હોય તો હું કોઈ પણ સમય સંખ્યા આવી રીતે દર્શાવી શકું, ત્રણના છેદમાં બે દર્શાવી શકું, એકના છેદમાં ચાર, ઝીરોના છેદમાં બે, આ બધી જ સંખ્યા રહી કઈ સંખ્યા થાય તો કે સમય સંખ્યા થાય। શું કરવા તો આપણો નિયમ જો, તો કે પેલા તો એવું કીધું કે ક્યુ ઝીરો ન હોવો જોઈએ, એટલે કે ક્યુ એટલે કોણ થાય તો કે છેદ, છેદ ઝીરો નથી થઈ ગયું। પછી અંશ કેવો હોવો જોઈએ તો કે પી અને ક્યુ એ વળી પાછો કેવો હોવો જોઈએ તો કે પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ। તો તમે જોઈ શકો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવે, ઝીરો માઇનસ એક, માઇનસ બે, એક બે ત્રણ, અને એક વસ્તુ યાદ રાખવાનું આ બધી સંખ્યા, પણ છેદમાં હું આવી રીતે આમ ન લખી શકું, બે ના છેદમાં ઝીરો આ હું દર્શાવી શકું નહીં, અવ્યાખ્યાયિત થાય, એને હું કોઈ દી દર્શાવી, કોઈ સંખ્યાના છેદમાં કોઈ દી ઝીરો ન આવે। અંશમાં ઝીરો આવી શકે પણ છેદમાં ક્યારેય ઝીરો આવે નહીં। તો આપણે ટૂંકમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે સમય સંખ્યા કોને કહેવાય, તો કે જેને હું p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકું, અને p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય, પરંતુ એ q રહ્યો એ ઝીરો હોવો જોઈએ નહીં। આ એક ખાસ યાદ રાખવાનું, છેદ કોઈ દી ઝીરો હોવો જોઈએ નહીં, છેદમાં ક્યારેય ઝીરો આવે નહીં, આને હું દર્શાવી શકું નહીં। આ બધી જ સંખ્યાઓને આપણે કેવી સંખ્યા તરીકે ઓળખી, સમય સંખ્યા, એટલે કે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકું, અને પી ને ક્યુ પૂર્ણાંક સંખ્યા, પણ ક્યુ ઝીરો એક હોવો જોઈએ નહીં, એટલે કે છેદ ઝીરો હોવો જોઈએ નહીં। એવી બધી જ સંખ્યાઓને આપણે કઈ સંખ્યા તરીકે ઓળખી, સમય સંખ્યા તરીકે ઓળખી। ત્યારબાદ આપણે શીખી ગયા અસમય સંખ્યા, ત્યારબાદ આપણે કઈ સંખ્યા શીખા તો કે અસમય સંખ્યા, અસમય સંખ્યા। તો અસમય સંખ્યાને આપણે સમય સંખ્યાને ક્યુ કહેતા, તો અસમયને કઈ કહેવાય તો કે ક્યુ બાર, ક્યુ બાર એટલે આની શું લખવાની લીટી જેને ક્યુ બાર કહેવાય। તો અસમય સંખ્યામાં કોને કહેવાય, તો કે જે સંખ્યા સમય નથી એ બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય, અસમય, એટલે કે સમય સંખ્યા જે ન થાય એ બધી કઈ કહેવાય, અસમય। હવે એક ચોખ તમને એ પાડી દઉં કે આ બધી સંખ્યા સમય સંખ્યા કહેવાય, પ્રાકૃતિક સંખ્યા રહી સમય કહેવાય, પૂર્ણાંક સમય કહેવાય, પૂર્ણ સમય કહેવાય, તો કે હા, કેમ, તો કે આના છેદમાં કાંઈ નથી। તો આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ સંખ્યા, તો એ સમય સંખ્યા કહેવાય, કેમ કે પહેલી સંખ્યા લઈ એક, તો એના છેદમાં હું એક દર્શાવી શકું, કોઈ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય તો એકડો તો લખી શકું, બીજી લઉં બે, એના છેદમાં કાંઈ નથી તો એકડો લખી શકું, ત્રીજી લઉં ત્રણ, ત્રણના છેદમાં એકડો તો લખી જ શકું, એક ભાગ્યા એક એટલે એક જ થવાના, બે ભાગ્યા એક એટલે બે થવાના, ત્રણ ભાગ્યા એક એટલે ત્રણ, તો આ સમય સંખ્યા થાય p છેદમાં q સ્વરૂપ, અને q ઝીરો નથી, p અને q એ પૂર્ણાંક સંખ્યા છે। તો આ રહી પ્રાકૃતિક સંખ્યા, રહી સમય સંખ્યા થાય, એવી જ રીતે પૂર્ણ સંખ્યા સમય સંખ્યા થાય, તો કે હા આપણે આ ઝીરો હે, તો ઝીરો ની વાત કરી તો ઝીરો ના છેદમાં એક તો લખીએ, છેદમાં ઝીરો ન હોવો જોઈએ, છેદ અંશમાં તો ભલે ન હોય, અંશમાં તો આપણે શબ્દ વાપરો જ છે કે કેવી સંખ્યા હોય જોઈએ, તો કે પૂર્ણાંક, તો ઝીરો હોય શકે, ધને હોય શકે, ઋણે હોય શકે, પણ છેદ રહ્યો એ આપણો ક્યારેય ઝીરો નો હોવો જોઈએ। તો એનો મતલબ એવો કે પૂર્ણ સંખ્યા રહી એ પણ સમય સંખ્યા થાય, અને ત્રીજું પૂર્ણાંક સંખ્યા રહી એ પણ સમય સંખ્યા થાય, કેમ કે બધાના છેદમાં તમે એકડો લખી શકો। તો એનો મતલબ એવો કે પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય, પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહેવાય, પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય। તો હવે આવે અસમય સંખ્યા કોને કહેવાય, તો કે અસમય સંખ્યા કોને કહેવાય, તો કે સમય નું હોય એવી, તો આ સમય નું હોય તો આ બધી નું આવે સંખ્યા આવે, કેમ કે આ બધી સંખ્યાઓનો સમાવેશ કઈ સંખ્યામાં થાય, તો કે સમય સંખ્યામાં। પણ અસમય કોને કહેવાય, તો કે જે સમય સંખ્યા નથી એવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય, તો કે અસમય સંખ્યા કહેવાય। તો લખી કે જે સંખ્યા સમય સંખ્યા નથી
એવી બધી જ સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અસમય સંખ્યા કહે છે. એનો મતલબ એવો કે અસમય સંખ્યા કોને કહેવાય? તો કે આ એકઈ નું આવી જોઈએ. આ કેમ એકઈ નું આવી જોઈએ? તો કે આ બધી સંખ્યાઓનો તો સમાવેશ સમયમાં થાય છે, એટલે કે સમય સંખ્યા ન હોય એવી બધી સંખ્યાઓને કઈ કહેવાય? તો કે અસમય કહેવાય. તો અસમય સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો યાદ રાખજો, રૂટ બે, રૂટ ત્રણ, રૂટ પાંચ, જે સંખ્યાઓનું વર્ગમૂળ ન નીકળે એવી બધી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. તથા બીજી સંખ્યા લઈ પાઈ, તો પાઈ પણ કેવી સંખ્યા? હે અસમય, પણ એને બીજા શબ્દોમાં આપણે અબૈજિક અસમય સંખ્યા કહેવાય. અબૈજિક અસમય સંખ્યા. આ એક ખાસ યાદ રાખજો, પાઈ રહી અસમય સંખ્યાઓ તો છે જ, પણ કેવી હે? તો કે અબૈજિક, અબૈજિક અસમય સંખ્યા. આ બધી અસમય સંખ્યાઓ છે. એટલે ટૂંકમાં આપણે જે વાત કરી કે જેનું વર્ગમૂળ ન નીકળે એવી બધી જ સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહેવાય. અને અસમય સંખ્યાઓમાં બીજી વધારાની કઈ સંખ્યા આવે? તો કે પાઈ. પાઈ રહી અબૈજિક અસમય સંખ્યા છે. પણ પાઈ નું જે મૂલ્ય હે 22/7 એ સમય થશે. એ કેવી સંખ્યા થાય છે? સમય. પણ એના વિશેનો આપણે અભ્યાસ અગાઉ કરશું. પણ આપણે પાઈ ખાલી હોય તો એને કેવી સંખ્યા કહેવાય? તો કે અબૈજિક. અસમય સંખ્યા તો છે, પણ કેવી? તો કે અબૈજિક અસમય સંખ્યા. તો તમને હવે ખબર પડી ગઈ આ પાંચ સંખ્યાઓ વિશે, 1, 2, 3, 4 અને 5, જે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા હતા. તો વળી પાછી વાત કરી તો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે બધી જ ધન સંખ્યાઓ, એટલે કે 1, 2, 3 થી અનંત સુધીની બધી જ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે 0 અને બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે ઋણ સંખ્યા, 0 અને બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય. ત્યારબાદ ત્રીજું, ચોથું જોઈએ આપણે, સમય સંખ્યા. તો સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવાય? કોને કહેવાય સમય સંખ્યા? તો કે જેને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકી. અને પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, પરંતુ ક્યુ 0 હોવો જોઈએ નહીં. એટલે કે છેદ આપણો ક્યારેય 0 હોવો જોઈએ નહીં. તો આ બધી જ સંખ્યા રહીને સમય સંખ્યા કહેવાય. પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય, પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહેવાય, અને પૂર્ણાંક સંખ્યાને પણ સમય સંખ્યા કહેવાય. ત્યારબાદ આપણે આવતું અસમય સંખ્યા. તો અસમય સંખ્યા એટલે કે Q12. Q12 એટલે કે જે સમય નથી એના સિવાયની, એટલે કે અસમય સંખ્યા ને Q12 તરીકે દર્શાવાય. તો કે જે સંખ્યાઓ સમય સંખ્યા નથી તેવી બધી જ સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. અને અસમય સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? √2, √3, √5, એટલે કે જેનું વર્ગમૂળ આપણે સ્પષ્ટ કાઢી શકતા નથી એવી સંખ્યા. રૂટ બે નું વર્ગમૂળ તો નીકળે, પણ પૂરેપૂરું ન નીકળે. આપણે કેમ કે 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, તો એ બધી તો સમય સંખ્યા કહેવાય. પણ જેનું વર્ગમૂળ નથી નીકળતું એવી સંખ્યાઓને બધી કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. એક પાઈ ને પણ આપણે અસમય સંખ્યા કહીએ, પણ એને કેવી અસમય સંખ્યા બોલાય? તો કે અબૈજિક, અબૈજિક અસમય સંખ્યા. ત્યારબાદ હવે આપણે જે ધોરણ 10 માં શીખવાનું છે, જે સંખ્યાઓની આપણે ચર્ચા કરવાની, એ કઈ સંખ્યા? તો કે વાસ્તવિક સંખ્યા. તો છેલ્લો આપણો પોઈન્ટ આવે જે આપણે ભણવાનું છે, તે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાને આપણે કેપિટલ R તરીકે દર્શાવી. શેના તરીકે દર્શાવી? તો કે કેપિટલ R તરીકે. તો વાસ્તવિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે આ બધી જ સંખ્યાઓ હોય એ બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય, જે આપણે આ ચેપ્ટરમાં વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. તો વાસ્તવિક સંખ્યાઓમાં મેં તમને કહી દીધું કે આ બધી જ સંખ્યા. તો બધી જ સંખ્યા એટલે કઈ સંખ્યા? તો હું એવું નહીં લખું પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને અસમય, પણ હું ફક્ત આ બે દર્શાવી દઉં કે સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય. તો સમય સંખ્યામાં આ ત્રણ તો આવી જ જવાની છે, કેમ કે આ ત્રણ સંખ્યા રહી
પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એ તો સમય સંખ્યા તો છે જ, તો એનો મતલબ એવો કે અમારે આ બધું નહીં દર્શાવવાનું થાય, ખાલી હું એટલું લખી નાખું કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. તો સમય સંખ્યામાં તો આ બધી આવી જ જવાની છે, પૂર્ણ, પૂર્ણાંક અને પ્રાકૃતિક સંખ્યા. તો હું આ લખી નાખું કે સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. એટલે કે સમય અને અસમય સંખ્યાઓ છે જેને વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખે. તો ટૂંકમાં આપણે વાત કરી તો બધી જ સંખ્યાને કઈ સંખ્યા બોલાય? તો કે વાસ્તવિક સંખ્યા કહે છે. તો ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે વાસ્તવિક સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે બધી જ સંખ્યાઓનો જેમાં સમાવેશ થાય એ બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય? વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આનો અભ્યાસ આપણે ધોરણ 9 સુધી કર્યો, 6, 7, 8 અને 9. અત્યારે આપણે ધોરણ 10 માં કઈ સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે? તો કે વાસ્તવિક સંખ્યાઓ વિશેનો આપણે અભ્યાસ કરવાનો થશે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ તો તમને ખબર પડી ગઈ છે, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક આ બધી જ સંખ્યાઓ આમાં આવે, આના ઉપરથી ખરા ખોટા કેવી રીતે પૂછે એ પણ મેં તમને કહી દીધું. એમસીક્યુમાં પૂછે કે પાઈ એ કેવી સંખ્યા છે? તો કે પાઈ અસમય સંખ્યા તો છે, પણ એને કેવી બોલાય? તો કે અબેઝિક અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો વાસ્તવિક સંખ્યા એટલે કે જેમાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે એવી સંખ્યાને આપણે વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરી. તો આપણો જે 30% કોર્સ કાપેલો છે એ મુજબ આ ચેપ્ટર સાવ નાનું અને સહેલું ચેપ્ટર છે. આમાં ફક્ત બે જ રીતનો આપણે અભ્યાસ કરવાનો, એટલે કે લસા અને ગુસા શોધવાનો છે. આપણે શું શોધવાનું છે? તો કે લસા અને ગુસા, પણ એની બે રીત છે લસા અને ગુસા શોધવાની. એક પહેલી જ રીત આવશે યુક્લિડની ભાગ પ્રવિધિથી લસા અને ગુસા શોધો, અને બીજું આવશે અવિભાજ્ય અવયવની રીતે અથવા તો અવયવીકરણ ટ્રીની મદદથી લસા અને ગુસા શોધવાનું. બંનેમાં જવાબ સમાન આવે, પણ બંને લસા અને ગુસા શોધવાની બંનેની રીત કેવી આવે? અલગ આવે. અને બે જ રીતનો ફક્ત આપણે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો. ત્યારબાદ ત્રીજી કોઈ રીતનો આપણે અભ્યાસ કરવાનો નથી, તેમજ જે સાબિતીના દાખલા છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો નથી. તો આપણે જે અભ્યાસ કરવાનો છે એની પહેલી જ રીતે યુક્લિડની ભાગ પ્રવિધિથી લસા અને ગુસા શોધવો. તો યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણને શું કહેવા માંગે છે કે જેના આધારે આપણે દાખલા ગણવાના છે, તો એ આપણે એનો અભ્યાસ કરીએ. તો પેલું જ આવે છે આપણે અહીંથી જે શીખવાનું છે તે અહીં લખી કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એટલે કે આપણે યુક્લિડ વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો યુક્લિડના જે ભાગાકારનું પૂર્વ પ્રમેય છે જે આપણને શું કહેવા માંગે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને એનું જે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ એને જે સૂત્ર આપ્યું છે એ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે લસા અને ગુસા શોધવાનો થશે. લસા અને ગુસા શોધતા આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા, પણ એ અવિભાજ્ય અવયવની રીતે આપણે શોધતા. પરંતુ આપણે જે અહીં શીખવાનું છે એ પેલું યુક્લિડની ભાગ પ્રવિધિ છે, અને ત્યારબાદ જે બીજી રીત છે જે આપણે 6, 7, 8, 9માં જે શીખી ગયા લસા ગુસા શોધવાની, એ જ રીત છે અને સાવ સહેલી અને સરળ રીત છે. તો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણને શું કહેવા માંગે પેલા તો એનું હું તમને વિધાન સમજાવી દઉં. એ વિધાન લખાવી દઉં પછી એક તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે શું કહેવા માંગે છે. તો કે આપેલા ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત, આપેલા આયા સમજો ખાસ, આપેલા ધન પૂર્ણાંક એ અને બી ને સંગત અનન્ય અનુર્ણ
पूर्णांकों क्यू अने आर, क्यू अने आर एवा मळे के जेथी ए बराबर बी क्यू प्लस आर, आखा समझवानु ए बराबर बी क्यू प्लस आर थाय, तथा शेष नु मूल्य केटलू होय तो के 0 लेस देन ओर इक्वल टू आर लेस देन बी। आ आपणो हे હવે શું કહેવા માંગે વિધાન ઉપરથી તમને ડાયરેક્ટ નહીં ખબર પડે કે આ શું મને કહેવા માંગે તો કે આપેલા ધન પૂર્ણાંક એટલે કે બે ધન પૂર્ણાંક એક એ હે અને બી હે એને સંગત અનન્ય અનુરૂપ પૂર્ણાંકો ક્યુ અને આર કેવા મળે છે તો કે એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય તથા આર નું મૂલ્ય 0 કે 0 થી મોટું અને બી થી નાનું મળે તો આ વિધાન પરથી તમને કઈ ખબર નહીં પડે કે આ શું કહેવા માંગે છે આપણને આ શું કહે છે કે આ કેવું મળે અને આર ને શું હોય તો આપણે એક સાદું એક ઉદાહરણ લઈએ અને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો આપણે હું તમને એક ઉદાહરણ તરીકે કોઈ એક સંખ્યાઓનો ભાગાકાર આપું એમ કહું કે 30 ભાગ્યા 4 ત્રીસ ભાગ્યા કેટલા કહું ચાર ત્રીસ નો ચાર વડે મારે શું કરવાનો ભાગાકાર તો આપણે બહુપદી ચેપ્ટરમાં શીખી ગયા કે ત્રીસ ને શું કહેવાય ચાર ને શું કહેવાય તો ત્રીસ ને શું કહેવાય તો કે ભાજ્ય કહેવાય ત્રીસ ને શું કહેવાય તો કે ભાજ્ય જેના વડે આપણે ભાંગી જેને આપણે ભાજક કહી શું કહી ભાજક તો હવે ત્રીસ નું આપણે ચાર વડે ભાગાકાર કરી તો ચાર વડે ભાગ લાવી તો ક્યાં સુધી આવશે તો કે ચાર સત્તા અઠ્યાવીસ ચાર સત્તા અઠ્યાવીસ હવે આ બંનેની આપણે શું કરી બાદ બાકી તો ત્રીસ માંથી અઠ્યાવીસ જાય એટલે કેટલા વધે તો કે બે વધે બે વધે તો હવે આપણે જે ભાગાકાર એટલે કે બહુપદી ચેપ્ટરમાં શીખાતા એનો જ આપણે અભ્યાસ કરી તો ત્રીસ ને આપણે શું કહેતા તો કે ભાજ્ય કહેતા ચાર ને શું કહેતા તો કે ભાજક કહેતા એટલે કે જેના વડે આપણે ભાંગવાના છે એ સંખ્યાને ભાજક કહેવાય અને જે તમારી સંખ્યા છે જેને આપણે ભાજ્ય કહેતા ઉપર જે મળે એને આપણે ભાગફળ કહેતા શું કહેતા ભાગફળ અને નીચે જે મળે એને આપણે શું કહેતા તો કે શેષ કહેતા શું કહેતા શેષ આવું આપણે બહુપદી ચેપ્ટરમાં શીખી ગયા તો આ જે વસ્તુ છે એનો જ ઉપયોગ અહીંયા કરવાનો થશે એટલે આ એક ઉદાહરણ દ્વારા તમે સમજો કે ત્રીસ નો મેં ચાર વડે ભાંગાકાર કર્યો તો ચાર સત્તા ને અઠ્યાવીસ એટલે ત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો બે આને ભાજ્ય કહેવાય જેના વડે ભાંગો હોય એને ભાજક કહેવાય ઉપર જે મળે એને ભાગફળ કહેવાય અને નીચે જે મળે એને શેષ કહેવાય તો આપણે અહીંયા સંકેત અલગ દર્શાવતા હતા આને પી ઓફ એક્સ કહેતા આને જી એક્સ કહેતા આને ક્યુ એક્સ કહેતા અને આને આર એક્સ કહેતા તો અહીં સંકેત બદલાય જે તમારી ભાજ્ય બહુપદી છે એટલે કે ભાજ્ય પદ છે જેને એ વડે દર્શાવાય શેના વડે એ વડે આ ખાસ યાદ રાખજો જેના વડે તમારી સંખ્યા જે મૂળ સંખ્યા છે એને એ વડે દર્શાવાય જેના વડે તમે ભાંગવાના છો જેને બી તરીકે ઓળખે શેના તરીકે ઓળખે છે બી તરીકે અને જે ઉપર મળે જેને ભાગફળ કહેવાય જેને આપણે બહુપદીમાં પણ ક્યુ જ કહેતા શું કહેતા ક્યુ અને નીચે જે મળે એને શેષ કહેતા જેને બહુપદી ચેપ્ટરમાં પણ આપણે એને આર તરીકે જ ઓળખતા આ બે સંકેત જ ફક્ત શું થાય બદલાય છે હવે આ શું કહેવા માંગી છે એ સમજીએ તો મારી ત્રીસ સંખ્યા મારે પાછી જોતી હોય આ મારી ત્રીસ સંખ્યા તો મને કઈ રીતે એ પાછી મળે તો કે આ ત્રીસ સંખ્યા મારે જોતી હોય તો ભાજક અને ભાગફળનો શું કરવો પડે ગુણાકાર કરવો પડે અને એની અંદર મારે શેષ શું કરવી પડે ઉમેરવી પડે એટલે આવું થાય ચાર ગુણ્યા સાત વત્તા બે ચાર ગુણ્યા સાત વત્તા બે એટલે કે ચાર સત્તા અઠ્યાવીસ અને વત્તા બે તો તમે આપણા સંકેત મુજબ ગોઠવો જોઈએ અને તો ત્રીસ એટલે શું થાય તો કે એ બરાબર ના બરાબર ચાર એટલે શું થાય તો કે બી ગુણ્યા સાત એટલે શું થાય તો કે ક્યુ અને વત્તા બે એટલે શું થાય તો કે આર તો આને આવું લખી શકું એ બરાબર બી ક્યુ પ્લસ આર એ બરાબર શું લખી શકું બી ક્યુ પ્લસ આર તો આ જ આ વસ્તુનો ઉપયોગ કર્યો એ બરાબર બી ક્યુ પ્લસ આર એટલે કે તમારી જે મૂળ સંખ્યા પાછી જોતી હોય તો ભાજક અને ભાગફળનો ગુણાકાર કરવો પડે અને એની અંદર શેષ શું કરવી પડે ઉમેરવી પડે તો અહીં જે બી અને ક્યુનો ગુણાકાર કરવો પડે અને એની અંદર શેષ ઉમેરો એટલે મારી જે મેઇન સંખ્યા હતી એટલે કે એ સંખ્યા હતી મને શું મળે પાછી મળે તો આ જ સૂત્રનો હવે આપણે સમજવાનું ખાસ આ થશે આપણે યાદ રાખવાનું એમસીક્યુમાં પૂછી શકે કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય જણાવો
તો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણને શું કહે તો કે આપેલા ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત અનન્ય અનુર્ણ પૂર્ણાંક એટલે કે ઋણ નથી એવા આ સંખ્યા ક્યારે ઋણ નું આવે, શેષે ઋણ નું આવે અને ભાગફળ પણ ઋણ નું આવે. આ મગજમાં ખાસ યાદ રાખવાનું, ભાગફળ પણ ઋણ ન આવે અને શેષે ઋણ નું આવે તો શું કહે, આપેલા ધન પૂર્ણાંક એ અને બી ને સંગત, તો એ એટલે આપણા 30 થાય, બી એટલે આપણા કેટલા થાય 4 થાય, એને સંગત અનન્ય અનુર્ણ પૂર્ણાંક. અનન્ય એટલે એક અને માત્ર એક જ, એવા તો કે અનુર્ણ, અનુર્ણ એટલે કે ઋણ નથી એવા પૂર્ણાંકો ક્યાં મળશે તો કે ક્યુ અને આર એવા મળે, એટલે કે ભાગફળ અને શેષ કેવા તો કે અનુર્ણ પૂર્ણાંક એટલે ઋણ નથી અને વળી પાછા કેવા છે તો કે પૂર્ણાંક છે એ એવા મળવા જોઈએ કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર. તો આ બે નો તમે ગુણાકાર કરીને એની અંદર શેષ ઉમેરો એટલે તમારી તમને મૂળ સંખ્યા શું મળે, પાછી મળે. તો આ જ મેં વસ્તુ તમને શીખડાવી. હવે જે આ ખાસ જોવાનું થાય તો કે આર એટલે શેષનું મૂલ્ય કેટલું હોઈ શકે, આ આપણા મગજમાં આના ઉપરથી આપણને ઘણી બધી વાર એમસીક્યુ પૂછે છે અને આ વસ્તુ જો તમે પૂરેપૂરું સમજ્યા હોય તો જ તમે એનો જવાબ આપી શકો. હું તમને બે એમસીક્યુ અહીંયા લખાવીશ કે આપણને કઈ રીતે પૂછે છે. તો આ તમને ખબર પડી જાય કે આ સંખ્યા મારે 30 પાછી જોતી હોય તો આ બે નો ગુણાકાર કરવો પડે, એની અંદર શેષ શું કરવી પડે, ઉમેરવી પડે, એટલે કે એ બરાબર બી અને ક્યુ નો શું કરવો પડે, ગુણાકાર, અને એની અંદર શેષ ઉમેરવી પડે, એટલે કે એ બરાબર બી ક્યુ પ્લસ આર. આ મળી ગયું યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે તેના પછીની લીટીનો આપણે અભ્યાસ કરીએ તો પછીની શું કહે તો કે આર નું મૂલ્ય 0 કે 0 થી મોટું અને બી થી નાનું. તો ટૂંકમાં હું તમને વાત કરી દઉં, બી એટલે આ સંખ્યા અને આર એટલે આ શેષ. તમે જેના વડે ભાંગો હો એના કરતા આ શેષનું મૂલ્ય હંમેશા નાનું જ હોય, આ મગજમાં યાદ રાખવાનું. તો આના કરતા અહીં ભાજક કેટલો છે તો કે 4 છે. તો શેષ કેટલી હોઈ શકે તો સમજો કે 0 કે 0 થી મોટી અને બી થી નાની. તો બી થી નાની એટલે જેના વડે તમે ભાંગો હો એના કરતા નાની એટલે કેટલી હોઈ શકે તો કે 3 હોઈ શકે. આ 4 છે એટલે 3 હોઈ શકે, 2 હોઈ શકે, 1 હોઈ શકે અને 0 પણ હોઈ શકે. આ ખાસ યાદ રાખજો. કેમ તો કે હું એમ કહું 30 ભાંગ્યા 5 તો 5 6 30 તો આ શેષ કેટલી આવી તો કે 0 આવી શકે. આવી શકે કે નહીં, 0 આવી શકે. તો કે આના કરતા આનું મૂલ્ય કેવું હોય, બી કરતા શેષનું મૂલ્ય હંમેશા નાનું હોય અને નાનું ક્યાં સુધી આવે તો કે 0 સુધી આવે. ક્યાં સુધી આવે, 0 સુધી. તો વિદ્યાર્થીઓ વળી પાછું હું તમને છેલ્લી લીટી આ શું કહેવા માંગે છે તમને કે શેષનું મૂલ્ય કેટલું મળે તો મગજમાં ખાસ યાદ રાખજો કે શેષનું મૂલ્ય હંમેશા તમારો જે ભાજક બી છે એના કરતા નાનું મળે. તો નાનું એટલે કેટલું તો કે આ સંખ્યાથી નીચે 0 સુધી જવા દેવાનું. તો 4 હે તો કેટલું મળી શકે તો કે 3 મળી શકે, 2 મળી શકે, 1 મળી શકે અને 0 પણ મળી શકે. આના માટે આપણે વાત કરી તો બી બરાબર કેટલા હે તો કે 5. તો શેષનું મૂલ્ય કેટલું મળી શકે, 4 મળી શકે, 3 મળી શકે, 2 મળી શકે, 1 મળી શકે અને 0 પણ મળી શકે. તો જોઈ શકો અહીં તમને 0 તો મળે છે. તો હવે મગજમાં આપણે શું ખાલી યાદ રાખવાનું તો કે બી કરતા શેષનું મૂલ્ય કેવું હોય નાનું. બી એટલે તો ખબર પડી ગઈ જેના વડે તમે ભાંગો હો, એટલે કે બી કરતા શેષનું મૂલ્ય કેવું હોય, નાનું હોય. નાનું ક્યાં સુધી હોય તો કે 0 સુધી. તો એ જ વસ્તુ સમજાવી છે તમને કે આ શેષનું મૂલ્ય રહ્યું 0 કે 0 થી મોટું, એટલે 0 હોય અને 0 થી કેવું હોય, મોટું હોય, પણ બી કરતા કેવું હોય, નાનું હોય. તો આના માટે તમે સમજો તો 0 હોય છે અને 0 થી મોટું અને આ બી થી નાનું, એટલે કે એનો મતલબ એવો કે 0 કે 0 થી મોટું અને બી થી નાનું એટલે શું કે તો કે 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે. બી થી નાનું તો 3 આવે, 2 આવે, 1 આવે અને 0 પણ આવે. તો હવે સમજણ પડી જાય. તો આ વસ્તુ બે ખાસ યાદ રાખવાની છે તો કે શેષનું મૂલ્ય આપણા મગજમાં એટલું જોવું જોઈએ. કેટલું મળે તો કે તમે જેના વડે ભાંગો હોય એ સંખ્યાને શું કહેવાય તો કે બી કહેવાય. તો બી કરતા એનું મૂલ્ય નાનું હોય અને નાનું ક્યાં સુધી હોય તો કે 0 સુધી. તો હવે હું તમને આ વાત આવું કરું કે 441 ભાંગ્યા ધારો કે 11 એટલે બી થાય, આપનું શું થાય તો કે એ. તો શેષનું મૂલ્ય કેટલું આવે તો કે 10 હોય, 9 હોય, 8 હોય, 7 હોય, 6 હોય, 5 હોય, 4 હોય, 3 હોય, 2 હોય, 1 હોય અને 0 પણ
હોય તો હવે તમને વિદ્યાર્થીઓ મને આશા છે કે તમને ખબર પડી જાય યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણને શું કહેવા માંગે છે. તો કે તમારી જે મૂળ સંખ્યા એ છે એ મારે પાછી જોતી હોય તો બી અને ક્યુ એટલે કે ભાજક અને ભાગફળનો ગુણાકાર કરવો પડે અને એની અંદર તમારે શેષ શું કરવી પડે, ઉમેરવી પડે. એની અંદર તમે શેષ ઉમેરો એટલે તમારી મુખ્ય જે પદ હતું એટલે કે જે સંખ્યા હતી એ પાછી મળે. તો આપણા સંકેત મુજબ ગોઠવી તો એ કેવી રીતે મળે, તો કે બી અને ક્યુ નો ગુણાકાર કરો અને એની અંદર શેષ શું કરો, ઉમેરો. એટલે કે એ બરાબર બી ક્યુ પ્લસ આર, જેને જ યુક્લિડના ભાગાકારનું શું કહેવાય, પૂર્વ પ્રમેય. પરંતુ એનો જે આ નિયમ છે એ ખાસ સમજવાનો થાય તો કે શેષનું મૂલ્ય કેટલું હોય તો તમે જે સંખ્યા વડે ભાંગો હોય એટલે કે બી છે એ બી કરતા નાનું મળે, પણ ક્યાં સુધી, તો કે ઝીરો સુધી. ક્યાં સુધી, તો કે ઝીરો સુધી. તો આ જ કહેવા માંગે, ઝીરો કે ઝીરો થી મોટું હોય અને બી થી કેવું હોય, નાનું હોય શેષનું મૂલ્ય. તો આને યુક્લિડના ભાગાકારનું શું કહેવાય, પૂર્વ પ્રમેય. હવે આ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એના આધારે આપણને એમસીક્યુ કેવી રીતે પૂછીએ, તો હું તમને આ એમસીક્યુ માટે લખાવું. બે ગ્રાફ આવી રીતે મૂકી, ધારો કે આમ આપ્યું આપણને એક્ઝામ્પલ પહેલું, કે જો એ બરાબર 7q પ્લસ r છે તો r નું મૂલ્ય ખાલી જગ્યા શક્ય છે. એ જો એ બરાબર 7q પ્લસ r છે તો r નું મૂલ્ય ખાલી જગ્યા શક્ય છે. ચાર જવાબમાં આવ્યા, 6 b માં આપ્યું, 8 c માં આપ્યું, 9 અને d માં આપ્યું -1. તો હવે સમજો આપણે આના મુજબ ગોઠવો તો બી બરાબર કેટલા થાય, આને તમે આ આપ્યું કે એ બરાબર બી ક્યુ પ્લસ આર, આ આપણું સૂત્ર છે, આને આ મુજબ મૂકવો એટલે એ બરાબર 7q પ્લસ આર. તો એનો મતલબ એવો કે બી નું મૂલ્ય કેટલું થયું, તો કે 7. તો શેષ નું મૂલ્ય કેટલું મળે, તો કે 7 થી કેવું મળે, નાનું મળે. ક્યાં સુધી, તો કે 0 સુધી. તો આપણા ચાર જવાબમાં જોવા કે 7 થી નાનું ક્યુ છે, તો કે 7 થી નાના 2 છે. જો આ 2 તો નીકળી જાય 8 અને 9, કેમ કે એ તો 2 જીઓ છે, ઈ કરતા તો કેવા થયા, મોટા થયા, એટલે એ તો આવે ને. હવે આ 2 વસ્તુ હોય છે, તો મેં તમને કીધું કે 0 કીધું કે બી કરતા નાનું, તો બી કરતા નાનું એટલે આ 2 છે, પણ ઋણ સંખ્યા નો આવે, આપણી સંખ્યા છેલ્લે ક્યાં સુધી લેવાની, 0 સુધી. તો એનો મતલબ એવો કે આપણો જવાબ શું આવશે, 6. અહીંયા મૂલ્ય કેટલું આવશે, 6. તો હવે તમને ખબર પડી ગઈ, આવી રીતે તમને એમસીક્યુ પૂછે કે એ બરાબર 7q પ્લસ આર છે તો આર નું મૂલ્ય ખાલી જગ્યા શક્ય છે, તો બી બરાબર કેટલા થયા, તો કે 7. તો શેષ નું મૂલ્ય કેટલું મળે, તો કે બી થી નાનું મળે, તો કે 6 હોય, 5 હોય, 4 હોય, 3 હોય, 2 હોય, 1 હોય, 0 હોય. તો આપણે એ બધા જવાબમાંથી કયો જવાબ આપ્યો, તો કે 6 એક જ આપ્યો હોય. આ 2 તો કેવા છે, મોટા છે, અને આ ઋણ છે, તો ઋણ નો પણ સમાવેશ થાય નહીં. તો હવે સમજણ પડી જાય. હવે આવી રીતે પૂછે, જોજો હવે હું ઉલટું પૂછે, તો રકમ ખાસ વાંચવાની. હવે બીજું પૂછે કે જો એ બરાબર 2q પ્લસ આર છે તો આર નું મૂલ્ય ખાલી જગ્યા શક્ય છે અને શક્ય નથી, આ પૂછ્યું, શક્ય નથી. તો હું ચાર જવાબ લખું, એ 0, અહીં 3 કરી નાખો, 3q પ્લસ આર, એ 0, પછી બી લખું 1, સી લખું 2 અને ડી લખું 4. તો હવે તમને ખબર પડી ગઈ કે બી બરાબર કેટલા આવ્યા, તો કે 3 આવ્યા. તો શેષ નું મૂલ્ય કેટલું હોઈ શકે, તો કે 2 હોઈ શકે, 1 હોઈ શકે અને 0 હોઈ શકે. તો એક આ 0, 1 અને 2 એ તો મૂલ્ય છે, શક્ય છે, પણ આપણને શું પૂછ્યું, શક્ય નથી. તો કયું શક્ય નથી, તો કે આ 4 દીવું શક્ય નથી, એટલે આનો જવાબ શું આવશે, 4. 4 શેષ નું મૂલ્ય કોઈ દી હોય નહીં, કેમ કે શેષ નું મૂલ્ય હંમેશા બી કરતા કેવું હોય, નાનું જ હોય. બી કરતા કેવું હોય, નાનું હોય. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણા મગજમાં બેસી ગયું હશે. તો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણને શું કહેવા માંગે છે, તો કે આપેલા ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત અનન્ય અનુઋણ પૂર્ણાંકો, એટલે કે ઋણ નથી અને વળી પાછા પૂર્ણાંક સંખ્યા છે, આ ઋણ નો હોય ત્યારે ભાગફળ અને શેષ અને પાછી પૂર્ણાંક સંખ્યા હોય કેવા મળે, તો કે એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય.
અને આર નું મૂલ્ય કેટલું હોય તો કે જેના વડે તમે ભાંગો હો બી એના કરતા નાનું, પણ ક્યાં સુધી તો કે જીરો સુધી, એટલે કે આર નું મૂલ્ય જીરો કે જીરો થી મોટું હોય અને બી થી કેવું હોય નાનું હોય, જે તમને આ વિધાન પરથી ખબર ન પડે એટલા માટે મેં એક આ ખાલી ઉદાહરણ લીધું અને આ ઉદાહરણના આધારે મેં તમને સમજાવ્યું કે આ વિધાન શું કહેવા માંગે છે. આ સમજણ પડી જાય એટલે એના આધારે મેં તમને બે એમસીક્યુ પૂછ્યા છે, એક શક્ય છે અને એક શક્ય નથી. તો આ બે એમસીક્યુ માટે તમને પૂછી શકે, તો એમસીક્યુ માટે પણ તમને ખબર પડી જાય શું જવાબ આવે કેવી રીતે આવે. તો હવે આપણે જે શીખવાનું તો એ વાસ્તવિક સંખ્યાઓનો શીખવાનું, તો એમાં આપણે આ યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેયનો અભ્યાસ કર્યો. હવે આ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય જે આપણું છે એ બરાબર બી ક્યુ પ્લસ આર, એનો ઉપયોગ કરી અને આપણે લસા અને ગુસા શોધવાના થશે. એટલે કે લસા કેવી રીતે શોધવા અને ગુસા કેવી રીતે શોધવા એના વિશેનો આપણે અભ્યાસ રહ્યો એ અગાઉના એટલે કે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરશે કે લસા કેવી રીતે શોધવો અને ગુસા કેવી રીતે શોધવો. તો આ અહીંયા સુધી તમને ખબર પડી ગઈ છે એવી હું આશા રાખું છું. આ ખાસ આપણે યાદ રાખવાનું, આ એમસીક્યુમાં આપણને પૂછે, ખરા ખોટામાં પૂછે અને આ આપણા માટે મહત્વનું છે. એમાં મેં તમને બે એમસીક્યુ પૂછ્યા, એનો પણ મેં તમને અભ્યાસ કરાવી દીધો બરાબર. હવે આગળ આપણે આગળના આના પછીના લેક્ચરમાં આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી લસા અને ગુસા શોધતા શીખીશું.